સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ખભાના સ્તરથી કાપી આખા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું, જે સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉંમરની એટલે કે 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના બની હતી. મિસ્ત્રી પરિવારે પોતાની વહાલસોઈ 9 વર્ષીય દીકરી સ્વરિયાના હાથ સહિત ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. દાન કરાયેલા રિયાના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાંવ મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નિલેશ સાતભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. અમારા ડોનેટ લાઈફ કા મિશન એક હી હૈ કે હમારે દેશ મે હર સાલ લાખો લોગો કી મોત સમયસર ઓર્ગન ન મિલને કી વજહ સે હો રહી હૈ, તો ઉનકો નયા જીવન કૈસે દિયા જાય. 2047 મે હમારા દેશ શતાબ્દી વર્ષ મના રહા હોગા, તભી હમારે દેશ મે કિસી ભી વ્યક્તિ કી મૃત્યુ અંગ ન મિલને કી વજહ સે નહીં હોગી. 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોબર 2022ના દિવસે અલીગઢ ઉત્તર પ્રદેશમાં તેની પિતરાય બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11,000 કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાઝી ગયા હતા. જમણા હાથમાં ગેંગ્રીન થઈ જવાના કારણે તેનો જમણો હાથ ખભાના સ્તરથી કાપી નાખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું. રિયા કી વજહ સે આપકો ભી એક હેન્ડ્સ લગા और आपको एक क्वालिटी लाइफ मिलेगी और आज आप लोगों के लिए भी एक ब्रांड एम्बेसडर बनोगी. हमारे देश ने भी आज इतनी प्रगति की है. आज 10 साल पहले कुछ सोचे कि भारत में हैंड्स ट्रांसप्लांट हो सकता है तो लोग बोलेंगे नहीं होगा, लेकिन आज डॉक्टर सातभाई जैसे डॉक्टर की वजह से आज हमारे देश में हैंड्स ट्रांसप्लांट भी पॉसिबल हुआ है. डोनेट लाइफ संस्थाना संस्थापक પ્રમુખ નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં અંગદાતા રિયા બોબી મિસ્ત્રીના જમણા હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે કિશોરીમાં આવ્યું હતું તે કિશોરી અને તેના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. ખભાના સ્તરના ટ્રાન્સપ્લાન્ટ પછી તે કિશોરીને તેના જીવનમાં સર્વસ્વ પાછું મળી ગયું હોય તેવી લાગણી અનુભવતી હતી. કિશોરીએ જણાવ્યું હતું કે ખભાના સ્તરથી મારું ટ્રાન્સપ્લાન્ટ થવાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે, મારા જીવનમાં નવી ખુશાલી આવી છે. રિયાનો પરિવાર પણ મારો જ પરિવાર છે. રિયાના હાથના દાનને કારણે મારા જમણા હાથનું ખભાના સ્તરથી ટ્રાન્સપ્લાન્ટ થયું. તે હાથથી આવતા વર્ષે રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે રિયાના ભાઈને રાખડી બાંધીશ. હેલો એવરીવન, મેં અનંતા અહેમદ હું. આઈ એમ 15 યર્સ ઓલ્ડ. सो 2 साल पहले अक्टूबर 2022 में मेरे साथ एक एक्सीडेंट हुआ था. मुझे 11,000 वोल्ट के वायर से करंट लगा था जिसके वजह से मैंने अपना राइट हैंड खो दिया. एंड बट तभी भी मैंने हिम्मत नहीं हारी. मैं लोगों को मोटिवेट करती थी, अपनी सारी यू नो एक्टिविटीज़ करती थी, डांस करती थी, हर दिन कुछ ना कुछ ऐसा चीज़ करती थी जिससे मैं खुश हूँ एंड अपने आप अपना कॉन्फिडेंस रखती थी. बट मेरे पास एक ऐसी चीज़ नहीं थी जिससे मैं, मतलब एक न्यू रीज़न नहीं था मेरे पास जिससे मैं एकदम खुश हो जाऊँ या जिससे मेरा मॉरल अप हो जाए. मुझे हैंड ट्रांसप्लांट के बारे में पता चला. मैं बहुत सारे हॉस्पिटल्स गई थी एंड लेकिन मुझे बहुत नेगेटिव रिस्पॉन्स मिलता था कि नहीं हो पाएगा बिकॉज एल्बो के ऊपर लेवल है मेरा एम्प्यूटेट हुआ हुआ और अंडर 18 एंड मैनी रीजन्स वर देयर. लेकिन मुझे वो दिन याद है कि एक दिन डॉक्टर निलेश सातभाई का मेरे पास मैसेज आया कि वी कैन ट्राई फॉर हैंड ट्रांसप्लांट एंड लेट्स मीट. वो मेरे लाइफ का लकीएस्ट डे है बिकॉज
ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તે કિશોરી અને તેના માતા પિતાએ જણાવ્યું હતું કે ડોનેટ લાઈફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવી અંગદાન કરવાનું જે કાર્ય કરે છે તેના કારણે અમારી પુત્રી જેવા અન્ય દર્દીઓને નવજીવન આપવા માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા એક માધ્યમ છે। આજ રીતે સમાજમાં અંગદાનને વધુ ને વધુ જનજાગૃતિ ફેલાવી વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપતા રહે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી। मैं उस दिन डॉक्टर से मिली। डॉक्टर ने मुझे बताया कि बहुत सारे रेस्ट्रिक्शंस होंगे आपको, आप अंडर 18 भी हो। बट मैंने डॉक्टर को बोला आप कुछ भी करके प्लीज़ मेरा हैंड ट्रांसप्लांट कर दीजिए। एंड डॉक्टर ने मुझे एक होप दी उस टाइम कि अब मैं करके दिखाऊंगा आपका हैंड ट्रांसप्लांट। एंड उस दिन से मेरे अंदर एक होप उजागर हुई। एंड एक दिन मेरा डोनर आ गया। एंड सबसे बड़ा थैंक मैं डोनर के फैमिली को करना चाहती हूँ कि उनके अंदर इतनी हिम्मत थी कि उन्होंने एक एक्सटर्नल ऑर्गन डोनेट किया एंड मुझे एक सेकेंड लाइफ दी। सो थैंक यू सो मच। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।